નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ સોળ જાતિગત ભિન્નતા ભાગ બે વિશે સમજીએ વિદ્યાર્થી મિત્રો ભાગ માં આપણે ભારતીય માન્યતા પ્રમાણે છોકરા છોકરીઓને ઉછેર રિગત માન્યતા ઘરકામમાં અસમાનતા ગૃહિણીનું મૂલ્ય અને જીવન વિશે સમજ્યા હવે આપણે આગળના પાઠને સમજીએ નારી સશક્તિકરણ છેલ્લા બે દાયકા દરમિયાન સરકાર દ્વારા નારી સશક્તિકરણ માટે અનેક આયોજનો અને કાર્યક્રમો કરવામાં આવ્યા છે હાલમાં નારી સશક્તિકરણ માટે અપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઘણી યોજનાઓ અમલમાં છે ઈસવીસન બે હજાર એકમાં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી હતી આ નીતિ મુજબ મહિલાઓને સ્વાવલંબી બનાવવા પશુપાલન ઉદ્યોગો અને અન્ય સાહસો માટે આર્થિક મદદ આપવામાં આવે છે આ ઉપરાંત સરકારી યોજનાઓ અને જાહેર સંસ્થાઓ પણ મહિલાઓને પગભર થવામાં મદદ કરે છે મહિલાઓને સામાજિક કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતો સ્થપાઈ છે મહિલાઓને જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે નોકરી કરે વ્યવસાય કે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવીને તેમને સુરક્ષા બક્ષી છે હવે વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ પ્રતિભાસિંહ પાટીલ આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ ધરાવે છે આ મહિલા આગેવાને આ સ્થાન શોભાવ્યું હતું તેમની સરળતા અને સહજ જીવન શૈલી માટે એમને યાદ કરવામાં આવે છે ઇન્દિરા ગાંધી આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે વર્ષ ઓગણીસો ને એકોતેરમાં તેમણે પાકિસ્તાન સામે ભવ્ય વિજય હાંસલ કરેલ એવું ઇતિહાસના પાને નોંધાયેલું છે એક લોખંડી મહિલા આગેવાન તરીકે તેઓ વિશ્વમાં ઓળખાય છે સુષ્મા સ્વરાજ સુષ્મા સ્વરાજને દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે આપણે તેમને ઓળખીએ છીએ અનેક વર્ષો રાજકીય જીવનમાં પસાર કરનાર આ મહિલાએ સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું લતા મંગેશકર સ્વર સામ્રાજ્ઞી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવનાર લતા મંગેશકરે વિવિધ ભાષામાં ચાલીસ હજાર કરતા વધારે ગીત ગાયા છે ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરેલા છે કલ્પના ચાવલા કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા અવકાશયાત્રી તરીકે યાત્રા પૂર્ણ કરી પરત ફરતા અકસ્માત થયો અને તેમનું અવસાન થયું અવકાશ સાથે તેમનું નામ કાયમ જોડાયેલ રહેશે વનિતા ગાયકવાડ વનિતા गायकवाडે ખેલ મહાકમ્પથી શરૂઆત કરીને તેઓ કોમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે ગુજરાત સરકાર દ્વારા તેમની કન્યા કેળવણી માટેના એમ્બેસડર તરીકેની પસંદગી કરવામાં આવી છે જન્મ પ્રમાણ સમગ્ર દેશમાં વસ્તી ગણતરી કરવા માટે લાખો લોકો જોડાયેલ રહે છે જે વર્ષમાં એકમનો અંક એક હોય તે વર્ષમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે છેલ્લી વસ્તી ગણતરી વર્ષ બે હજાર અગિયારમાં થઈ હતી પ્રથમ વસ્તી ગણતરી એક્યાસી માં હાથ ધરાઈ હતી કેન્દ્ર સરકાર દ્વારા દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે હવે પછીની વસ્તી ગણતરી બે હજાર એકવીસ માં થશે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જન્મના પ્રમાણમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળે છે અહીં આપણે ગુજરાતના વિવિધ જાતીય પ્રમાણ અંગે વિગત જોઈએ આ વિગતો દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે જન્મ પ્રમાણ દર્શાવતું કોષ્ટક વિગત જાતિ પ્રમાણ કુલ ગુજરાત નવસો ઓગણીસ ભારત નવસો તેતાલીસ તફાવત ચોવીસ ગ્રામીણ ગુજરાત નવસો ઓગણપચાસ ભારત નવસો ઓગણપચાસ તફાવત માઇનસ શહેરી ગુજરાત આઠસો એંસી ભારત નવસો ઓગણત્રીસ તફાવત ઓગણપચાસ જીરોથી છ વર્ષની ઉંમર મુજબ જાતિ પ્રમાણ ગુજરાત આઠસો છ્યાસી ભારત નવસો ચૌદ તફાવત અઠ્યાવીસ ગ્રામીણ ગુજરાત નવસો છ ભારત નવસો ઓગણીસ તફાવત તેર શહેરી ગુજરાત આઠસો બાવન ભારત નવસો બે તફાવત પચાસ આપણી આસપાસ સ્ત્રીઓ અને પુરુષોનું પરસ્પર સરખું પ્રમાણ લાગે છે દેશમાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધા જેવું હોવાનું મનાય છે અત્યાર સુધીની વસ્તી ગણતરી મુજબ કહી શકાય કે ભારતમાં સ્ત્રી અને પુરુષોના જાતિ પ્રમાણમાં અસમાનતા નોંધારી દેખાય છે નીચે વિવિધ વર્ષમાં સ્ત્રીઓના પ્રમાણ અંગે નોંધ આપી છે ઓગણીસો એકમાં માં નવસો બોતેર ઓગણીસો અગિયારમાં નવસો ચોસઠ ઓગણીસો એકવીસમાં નવસો પંચાવન ઓગણીસો એકત્રીસમાં નવસો પચાસ ઓગણીસો એકતાલીસમાં નવસો પિસ્તાલીસ ઓગણીસો એકાવનમાં નવસો છેતાલીસ ઓગણીસો એકસઠમાં નવસો એકતાલીસ ઓગણીસો એકોતેરમાં નવસો ત્રીસ ઓગણીસો એક્યાસીમાં નવસો ચોત્રીસ ઓગણીસો એકાણુંમાં નવસો છવ્વીસ બે હજાર એકમાં નવસો તેત્રીસ બે હજાર અગિયારમાં નવસો ચાલીસ આપણે જોયું કે ઓગણીસો એકમાં પ્રતિ હજાર પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા નવસો બોતેર હતી જે બે હજાર અગિયારમાં નવસો ચાલીસ થઈ છે આ વિગતને આધારે નીચેની બાબતોની ચર્ચા કરીએ કયા વર્ષમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે છે ઈસવીસન ઓગણીસો એકમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે છે કયા વર્ષમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી ઓછું છે ઈસવીસન ઓગણીસો ને એકાણુંમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી ઓછું છે સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જાય તો સી સમસ્યાઓ થાય સ્ત્રીઓની સંખ્યાનું પ્રમાણ ઘટતું જાય તો સમાજમાં લગ્ન સંસ્થામાં કન્યા વિક્રય જેવી સમસ્યાને ઉત્તેજન મળે આ ઉપરાંત સમાજમાં દેહ વિક્રય અને વેશ્યાવૃત્તિ જેવી સમસ્યાઓ પણ દિન પ્રતિદિન વધતી જાય સ્ત્રી પુરુષોની સંખ્યાની અસમાનતા દૂર કરવા સરકાર કયા પગલાં ભરે છે પેલું સરકારે ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો છે અને ગર્ભ પરીક્ષણને કાનૂની ગુનો બનાવ્યો છે બીજું છોકરીઓને શિક્ષણનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે ત્રીજું કન્યા કેળવણી નિઃશુલ્ક બનાવી છે તેમજ કન્યાઓને શિક્ષિત બનાવવા અનેક પ્રકારની સગવડો વિનામૂલ્યે આપવામાં આવે છે ચોથું બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદી માટે બેટી બચાવો બેટી વધાવો અને બેટી પઢાવો અભિયાન ચલાવવામાં આવે છે મહિલા આંદોલનનો અભ્યાસ ઈસ્વીસન ઓગણીસો સુડતાલીસ પહેલા આઝાદી મેળવવા અંગ્રેજો સામે મહાત્મા ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા હતા ગુજરાત સહિત દેશની અસંખ્ય મહિલાઓ કસ્તુરબા સાથે એ આંદોલનોમાં જોડાઈ હતી આઝાદી પછી દેશના જુદા જુદા રાજ્યોમાં મહિલાઓએ નાના મોટા આંદોલનો કર્યા છે બિહારમાં મહિલાઓએ રાજ્યમાં દારૂબંધી કરાવવા સરકાર સામે આંદોલન કરી સફળતા મેળવી હતી કેટલીકવાર ઉનાળામાં શહેર વિસ્તારની મહિલાઓ પાણી માટે આંદોલનો કરે છે મોટાભાગના રાજ્યોમાં મહિલાઓ પોતાના પ્રશ્નો માટે આંદોલન કરે છે ગુજરાત રાજ્યમાં પગાર વધારા માટે આંગણવાડી બહેનોએ આંદોલન કર્યું હતું આવા જ બીજા અનેક આંદોલનો મહત્વપૂર્ણ રીતે મહિલાઓ માટે થયા છે આ આંદોલનમાં મહિલાઓ જોડાય છે અને પોતાની સમસ્યાઓ તથા સવાલો માટે આંદોલનો કરે છે કોઈ મહિલા આંદોલન વિશે વિચારો અને લખો તે મહિલા આંદોલન વિશે તમે શું શું જાણો છો પાંચ વર્ષ અગાઉ ગુજરાત રાજ્યની આંગણવાડીમાં કામ કરતી મહિલાઓએ આંદોલન ચલાવ્યું હતું તે આંદોલન શા માટે કરવામાં આવ્યું હતું તે આંદોલન પગાર વધારવા માટે કરવામાં આવ્યું હતું તે આંદોલનથી સી અસર થઈ ગુજરાત સરકારે આંગણવાડી મહિલાઓની પગાર વધારા માટેની માગણી મહદ અંશે સ્વીકારીને પગાર વધારી આપ્યો હતો વિદ્યાર્થી મિત્રો આ પાઠ સોળ જાતિગત ભિન્નતાની સમજૂતી અહીં પૂર્ણ થાય છે પાઠ સત્તર સંચાર માધ્યમ અને જાહેરાતની સમજૂતી હવે પછીના વિડીયોમાં જોઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત